નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર વિડિયો જોવા માટે YouTube ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રમાં આપણે સંભાવનાનો અભ્યાસ કરીએ છીએ. સંભાવનામાં આપણે સ્વાધ્યાય 1.1, 1.2, 1.3, 1.4 નો અભ્યાસ કર્યો છે. આજે આપણે ભણવાનું છે વિભાગ સી ના દાખલાઓ. વિભાગ સી માં આપણે દાખલા નંબર 12 ની રકમ જોવાની છે. દાખલા નંબર 12 ની રકમ આપણને કહે છે p ઓફ a બરાબર 1/3. શોધવાનું છે દાખલામાં આપણે શોધવાનું છે. આપણે ત્રણ વિગત આપેલી છે, પી ઓફ એ, પી ઓફ બી અને પી એ છે. શોધવાનું છે એ ડેશ છેદ બી ડેશ. એ ડેશ એ ડેશ છેદ બી ડેશ નું સૂત્ર છે 1 - પી એ યોગ બી. એ ડેશ છેદ બી ડેશ નું સૂત્ર છે 1 - પી એ યોગ બી. દાખલામાં આપણને શું નથી આપેલું? એ યોગ બી નથી આપેલો. તો સૌથી પહેલા આપણે શોધવું પડશે એ યોગ બી. સંભાવના સરવાળાના નિયમ પ્રમાણે પી એ યોગ બી બરાબર P of A plus P of B minus P A છેદ B. સરવાળાના નિયમ પ્રમાણે A યોગ B બરાબર P of A plus P of B minus P A છેદ B. P of A નો જવાબ છે આપણી પાસે 1/3. P of B નો જવાબ છે આપણી પાસે 2/3. અને A છેદ B નો જવાબ છે આપણી પાસે 1/6. હવે અહીં પ્લસ નું નિશાન છે, અહીંયા માઇનસ નું નિશાન છે. પ્લસ નું નિશાન છે અને માઇનસ નું નિશાન છે. બંનેનો જવાબ 0.4 છે એટલે આપણે બંનેના જવાબ 0.4 લખી દીધા.
એમાં આપણને b ઓફ b નો જવાબ મળી ગયો 0.4 આપણે શોધીએ b એ ઓમ્લિક b નો જવાબ 0.4 બે ગુણાકારમાં છે બરાબરની પાછળ લઈ જઈએ તો છેદમાં જશે b a ઓમ્લિક b બરાબર 0.4 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 0.2 હવે આપણે શોધવાનું છે p a છેદ b આપણી પાસે સૂત્ર છે p a ઓમ્લિક b તો આપણે p a ઓમ્લિક b નું સૂત્ર શોધીએ a ऑब्लिक b बराबर a छेद b ना छेद में p ऑफ b सबकी संभावना का सूत्र लिखवाना है ऑब्लिक એટલે सबकी संभावना सबकी संभावना હોય તો અંશમાં છેદ જ આવે એટલે a छेद b જ આવે અને જે પાછળનો વિધાન છે એ છેદમાં આવશે એટલે p ऑफ b છેદમાં આવશે a ऑब्लिक b નો જવાબ આપણી પાસે 0.2 છે 0.2 બરાબર b a छेद b અને p ऑफ b નો જવાબ આપણી પાસે p ઓફ b નો જવાબ છે આપણી પાસે 0.4 0.2 ગુણ્યા 0.4 છેદમાં છે બરાબર ને આગળ લઈ જઈએ તો અંશમાં જશે ગુણાકારમાં જશે 0.4 બરાબર a છેદ b અને p a છેદ b નો જવાબ 0.2 ગુણ્યા 0.4 એટલે p a છેદ b નો જવાબ આવશે 0.05 a છેદ b નો જવાબ આવશે 0.05 તો b એ લેસ
ટૂંકા દાખલા જોવા માટે વિભાગ ફીના દાખલા જોવા માટે આપણે બીજા વિડીયોમાં મળીશું. થેન્ક યુ.